જિલ્લાના રસ્તાઓ જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા ત્યારે હિંમતનગરના સહકારી જીન રોડ પર પીપળી કંપા પાસે આવેલા રહીશો દ્વારા ભવ્ય વિસમો બનાવવામાં આવ્યો છે, જેમાં દરરોજ હજારો લોકોનું જમવાનું બે સમય બનાવવામાં આવે છે। જય અંબે, ઘણા વર્ષોથી અમારા વડીલો નાના પાયાથી શરૂઆત કરી હતી વિસામાની, એ આજે વિસ્તૃત સ્વરૂપે આજે આપ જોઈ શકો છો। એ વિસામો છેલ્લા ત્રણ વર્ષથી વિસ્તૃત સ્વરૂપે વર્ષે વર્ષે વિકાસ થતો જાય છે। એમાં આસપાસના સોસાયટીના બે કંપાઓના તથા આજુબાજુના તમામ લોકોનો ખૂબ જ સાથ અને સહકાર મળે છે। આ વિસામાની અંદર આપણે મેડિકલ સુવિધા તથા ભોજન કક્ષ 24 કલાક ચાલુ હોય છે। ત્યારબાદ આશરે 400 થી 500 માણસને ડોમની અંદર સૂઈ શકે એવી વ્યવસ્થા છે, નાહવા ધોવાની વ્યવસ્થા છે તથા તમામ પ્રકારની એવી વ્યવસ્થાઓ છે। કોઈ ઇમરજન્સી કોઈ પગપાળા માણસને થાય તો પણ આપણે એની વ્યવસ્થા કરી અને હોસ્પિટલ સુધી અથવા તો બીજી તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડીએ છીએ। નવનીતભાઈ પટેલ, કાંકરોલ કંપા, અત્રી ગ્રુપ। વાસ્તુશાસ્ત્રીજી, તમારી દ્રષ્ટિએ શું ફેરફાર કરીએ તો ઘરમાં ખુશાલી આવે? ઘર તો તમારું આલીશાન છે, પણ પણ શું? તમારા ઘરના માથે ડેન્ગ્યુ, ચિકુનગુનિયા અને મેલેરિયાની મહાદશા તોળાય છે। એ કેવી રીતે? જો આ તમારી બારીની છત ઉપર પાણી ભરાઈ રહે છે, તમારા ધાબાનું લેવલિંગ ન હોવાને કારણે પણ પાણી ભરાઈ રહે છે, આ તમારી વેન પાઇપ પણ ખુલ્લી છે એના પર જાળી બાંધો, આ ફૂલદાની, ફૂલ છોડના કુંડા, ઇવન તમારું કુલર અને ફ્રીજની ટ્રેમાં પણ મચ્છર પેદા થાય છે, એટલે મહામારી તો ફેલાશે જ। સોરી, ભૂલ તો અમારી જ છે। હવેથી નિયમિત સાફ સફાઈ કરીશું અને મચ્છરોનો ઉપદ્રવ અટકાવીશું।